મિત્રો કાલે શું થવાનું છે એની કોઈને ખબર નથી, એવી એક સત્ય ઘટનાની વાર્તા અમદાવાદમાં રહેતા બેનની છે. આ બેનના પતિનું કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હતા અને તેમની એકની એક દીકરીને MBA કરાવવા માટે ચાની લારી ચાલુ કરી છે. ધન્ય છે આ બેનને અને ધન્ય છે આ બેનની હિંમતને. આજે અમે આ વાર્તા એટલા માટે આપને જણાવી રહ્યા છીએ કે જ્યારે પણ ક્યારે પણ હિંમત ના હારવી જોઈએ, ભલે ગમે તેવું દુઃખ હોય. અને એટલા માટે તો કહેવાયું પણ છે ને મિત્રો કે વિપત પડે નવું વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉધમ કીજીએ તો વિપત તો ઉધમ વિપતને ખાય. તો મિત્રો જાણીએ અમદાવાદના હિંમતવાન બેનની સત્ય ઘટનાની વાર્તા. મિત્રો વાર્તાને સાંભળતા પહેલા હજી જો આપે વાર્તાને લાઈક ના કરી હોય તો વાર્તાને લાઈક કરી દેજો. તો મિત્રો અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમના સામેના રસ્તા ઉપર એક ટી શર્ટ અને જીન્સ પહેરી અને બેન ઊભા રહે છે. રોજ સવારે 9 વાગે સ્કૂટર ઉપર દૂધની કોથળીઓ મૂકી અને થેલો ભરેલો લઈ અને રોજ આવે છે અને પોતાની લારી સજાવે છે અને બારે માસ ઠંડી હોય કે ગરમી હોય ટાળ તડકો જોયા વગર ચા બનાવે છે. જ્યારે પણ તેમને કોઈ ગરીબ બાળક દેખાય છે તો આ બેન પોતાનું કામ છોડીને તેને પહેલાં ચા અને બિસ્કીટ આપે છે અને મિત્રો તેના પૈસા પણ આ બેન લેતા નથી. આવા પરોપકારી બેન. આ બેનનું નામ છે મિત્રો શિલ્પાબેન પટેલ. તેમની ઉંમર 45 વર્ષની હશે. શિલ્પાબેન રોજ સવારે મણિનગર સ્થિત પોતાના ઘરેથી 15 કિલોમીટર દૂર સરદાર પટેલ સ્ટેડિયમમાં સુધી આવે છે અને એક સમયે આ સીધા પાટે ચાલી રહેલું તેમનું જીવન એવા વળાંકોમાં મિત્રો પસાર થયું છે કે તેઓ ચા વેચવા માટે મજબૂર થઈ ગયા. અહીં તેમની મજબૂરીની વાત કરવા કરતાં તેમની હિંમતને દાદ આપવી બને છે મિત્રો, કારણ કે તેઓ એવી તકલીફોમાંથી બહાર આવ્યા છે કે જેની સામે ભલભલા પુરુષો પણ પોતાનું માથું ટેકવી દે. પણ આ તેમના આ હિંમતને હિંમત આવી કેવી રીતે એની આપણે વાત કરીએ તો મૂળ તો આ શિલ્પાબેન નડિયાદના છે અને શિલ્પાબેનના લગ્ન અમદાવાદના મણિનગરમાં રહેતા સોરીનભાઈ પટેલ સાથે થયા હતા. એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા સોરીનભાઈ. સારું એવું કમાતા હતા અને ઘરનું ગુજરાન યોગ્ય રીતે ચાલતું હતું. લગ્નના થોડા સમયમાં શિલ્પાબેનને એક દીકરીને જન્મ આપ્યો હતો. તેમની દીકરીનું નામ કૃષ્ણા છે અને બંને પતિ પત્નીને જીવથી પણ વહાલી છે આ દીકરી. અને દીકરી કૃષ્ણા પણ ભણવામાં હોશિયાર હતી અને સોરીનભાઈની ઈચ્છા હતી કે કૃષ્ણાએ તેમની દીકરી કૃષ્ણા MBA થાય, MBAનું ભણે. પણ તેમની ઈચ્છા પૂર્ણ થાય એ પહેલાં જાણે કોઈની નજર લાગી ગઈ હોય. ઓ મિત્રો કૃષ્ણા જ્યારે 8મા ધોરણમાં હતી ને ત્યારે સોરીનભાઈને ગળાનું કેન્સર થયું અને ગળાનું કેન્સર હોવાની જાણ થઈ એટલે શિલ્પાબેન તેમને ખાનગી દવાખાનામાં સારવાર માટે સારવાર કરાવી. તેઓ સાજા પણ થઈ ગયા પરંતુ શરીર અશક્ત થઈ ગયું હોવાથી તેમની નોકરી ચાલી ગઈ અને કેન્સરની સારવાર કરાવવામાં શિલ્પાબેનની જીવનભરની બધી જ બચત પણ વપરાઈ ગઈ હતી મિત્રો. અને શિલ્પાબેનને પોતાના પતિને કહ્યા વગર પોતાના પહેરવાના દાગીના પણ વેચી દીધા હતા. સગા સંબંધીઓ પાસેથી પણ ઉધાર પૈસા લેવાની પણ એક લિમિટ આવી ગઈ હતી મિત્રો. અને કેન્સર વિશે જાણીને તેમને કોઈ નોકરીએ રાખતું નહોતું. મૂળ તો શિલ્પાબેન નડિયાદના એટલે એમને મઠિયા અને પાપડ બનાવતા સારા આવડે, જેથી શિલ્પાબેને ઘરેથી જ મઠિયા અને પાપડ અને અથાણાનો બનાવી અને વેચવાનું શરૂ કર્યું. પણ એ ધંધો ખાસ ચાલ્યો નહીં અને મૂડીરોકાણ માટે પૈસા પણ વધુ જોઈએ. એક તરફ પૈસા પૂરા થઈ રહ્યા હતા અને બીજી તરફ પતિની સારવાર ચાલી રહી હતી અને શિલ્પાબેન પાસે છેલ્લી એક સોનાની બંગડી વધી હતી મિત્રો અને બુટી બચી હતી. જે દવાઓ લાવવામાં
વેચાઈ ગઈ હતી અને બીજી બાજુ કૃષ્ણની ફી ભરવા માટે પણ પૈસાની જરૂર હતી. તે સમયે શિલ્પાબેન ખૂબ જ વિમાસણમાં હતા, ખૂબ જ નિરાશજનક થઈ ગયા હતા અને એક સાથે ત્રણ બાજુની સમસ્યાઓ આવી ગઈ હતી અને એમની પાસે કોઈ ઉકેલ જ ન હતો. આ દરમિયાન એક દિવસ શિલ્પાબેન પોતાના પતિને સાથે દવાખાને ગયા, જ્યાં તેમને સારવાર માટે અંદર લઈ જવામાં આવ્યા. ત્યારે તેઓ દવાખાનાની બહાર બેઠા હતા અને બેઠા બેઠા વિચારતા હતા. તેવામાં તેમની અચાનક એક ચાની લારી ઉપર નજર પડી અને ચાવાળાની લારી ઉપર ભીડ એકઠી થયેલી જોઈ શિલ્પાબેન ઊભા થઈ અને એ ચાવાળા પાસે ગયા, ચા લીધી અને સહજતાથી પૂછી પણ લીધું કે ભાઈ, તમે રોજના કેટલા પૈસા કમાઈ લો છો? ત્યારે ચાવાળા ભાઈએ જવાબ આપ્યો, બેન, અમે સાંજ પડે 300 થી 400 રૂપિયા તો કમાઈ લઈએ. શિલ્પાબેનને વિચાર આવ્યો કે અમારા આખા કુટુંબના લોકો મારી ચાને તો વખાણતા જ હોય છે, તો હું ચાની લારી કેમ ના શરૂ કરી શકું. દવાખાનેથી પાછા ફરતી વખતે શિલ્પાબેને પોતાના પતિને આ વિશે વાત કરી તો તેમણે ના પાડી કે આપણે પટેલ છીએ અને ચાની લારી ચલાવી એ તો સમાજ શું કહેશે. શિલ્પાબેન પણ સમજતા હતા કે સમાજ શું કહેશે, પણ શિલ્પાબેન મિત્રો વધારે ભણેલા ન હતા અને ઘરમાં પૈસાની ખૂબ જ જરૂર હતી અને ઓછું ભણેલા એટલે કોઈ એમને સારી નોકરી મળવાની વાત તો બહુ જ દૂરની હતી. એક તરફ ઘરમાં તંગી, બીજી તરફ પતિની સારવાર, પતિનું દવાખાના માટે પૈસાની અને ત્રીજી બાજુ દીકરીને ભણવાની થતી ફીના કારણે તેઓ ચિંતિત તો હતા જ. એમાં તેમણે આ વિશે પોતાના કુટુંબના એક બહેન સાથે વાત કરી. આ બહેને જ અગાઉ તેમને મઠિયા અને પાપડનો ધંધો શરૂ કરવા માટેની સલાહ આપી હતી. આ સાહસ ખેડવા માટે પણ તેમણે જ શિલ્પાબેનને હિંમત આપ્યો અને તેમણે પોતાના એક પરિચિત સાથે વાત કરી, જે સ્ટેડિયમ પાસે જ એક ઓફિસમાં મોટા હોદ્દા ઉપર હતા. એ વ્યક્તિએ શિલ્પાબેન હાલ જ્યાં ચાની લારી ચલાવે છે એ જગ્યા શોધવામાં અને ત્યાં પોતાની લારી સ્થિત કરવામાં મદદ કરી હતી, પણ જગ્યા મળી ગયા બાદ ધંધો શરૂ કરવો તેમના માટે સરળ નહોતો. મિત્રો, શિલ્પાબેને હિંમત તો ભેગી કરી લીધી હતી, પણ શિલ્પાબેન પાસે ન તો લારી લાવવાના પૈસા હતા કે ન તો તેમના તે લારીમાં રાખવાનો સામાન લાવવાના પૈસા હતા. તેમના પારિવારિક બહેન અને તેમના પરિચિત વ્યક્તિએ તેમને લારી લાવી આપી. શિલ્પાબેનને જોઈને કોઈ માનવા તૈયાર નહોતું મિત્રો કે શિલ્પાબેન ચાની લારી શરૂ કરશે. પણ મિત્રો, સમય છે ને, સમયથી મોટું કોઈ નથી મિત્રો, એટલા માટે હંમેશા સમયની સાથે ચાલજો. તો મિત્રો, શરૂઆતના દિવસોમાં તો તેમનો ધંધો સારી રીતે ચાલ્યો ન હતો, તેમને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતના 2 દિવસ તો કોઈ ગ્રાહક આવ્યું જ નહીં અને શિલ્પાબેનને જે દૂધ ખરીદીને લાવ્યા હતા એ ફેંકી દેવું પડ્યું હતું. ત્યારે શિલ્પાબેન નિરાશ થઈ અને રડી રહ્યા હતા. ત્યારે નજીકમાં જ દૂધ ડેરીવાળા ભાઈએ શિલ્પાબેનને નિરાશ જોઈ અને એમની પાસે આવ્યા અને સહજતાથી કહ્યું કે બહેન, કાલથી મારી દુકાનેથી જરૂર પડે ને એટલું જ દૂધ લઈ જજો અને વધે તો એ દૂધ મને પાછું આપી દેજો, આપણે મહિનાના અંતે હિસાબ કરી લેશું. મિત્રો, આ શિલ્પાબેન માટે એક મોટી મદદ હતી. તેમની એક આ મદદના કારણે નુકસાન ખૂબ જ ઘટી ગયું અને ધીરે ધીરે આસપાસના લોકો ચા પીવા આવવા લાગ્યા. લોકોને ચા પસંદ આવવા લાગી તો વધારે લોકો આવવા લાગ્યા અને રિસેસના સમય દરમિયાન લોકોની ભીડ એકઠી થવા લાગી અને ઓફિસોમાં મહેમાન આવે ત્યારે ફોન પર ચાનો ઓર્ડર આપતા અને તેમનો પટાવાળો આવે ત્યાં સુધી તો શિલ્પાબેન ચા તૈયાર કરીને રાખતા હો અને સમય જતાં ધંધો સેટ થઈ ગયો અને એ સમય દરમિયાન શિલ્પાબેનના પતિને મિત્રો
ફરીથી કેન્સરે ઉઠલો માર્યો હો અને તેમની સારવાર માટે 15 દિવસ લારી બંધ રાખી અને 16મા દિવસે જ્યારે શિલ્પાબેન પોતાની લારી ઉપર એટલે કે જે દુકાને આવ્યા તો ખબર પડી કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ ગેરકાયદેસર દબાણ છે એવું સમજી એવું ગણી અને લારીને ઉઠાવી ગયા છે। એ વાતનો શિલ્પાબેનને જેટલો આઘાત લાગ્યો ને મિત્રો, તેનાથી વધારે આઘાત તેમના પતિને લાગ્યો હતો। પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાહેબો પણ સારા હતા, મેયર સાહેબને વાત કરી અને વાત કરી અને લારી પાછી અપાવી। પણ ત્યાં ફરી એક વખત શિલ્પાબેનના જીવનમાં એક નવો વળાંક આવ્યો અને બીજી વખત થયેલા કેન્સરના કારણે શિલ્પાબેનના પતિ સોરીનભાઈનું મિત્રો દુઃખદ અવસાન થઈ ગયું। પણ શિલ્પાબેને હિંમત નહોતી હારી હો, કારણ કે જીવનમાં પડકારો તો રહેશે જ અને ભગવાન પણ ક્યારેક તો મારી પરીક્ષા લેતા થાકશે ને એવું વિચારી અને તેઓ ફરીથી ચાની લારી ચલાવવા લાગ્યા। ફરીથી ચાની લારી શરૂ કરી દીધી, રોજના નીતિ નિયમ પ્રમાણે ચાનો ધંધો ચાલવા લાગ્યો અને એમના પતિના અવસાન બાદ શિલ્પાબેને નક્કી કર્યું હતું કે હું મારી દીકરીને MBA કરાવીશ, પછી તેની ફી ભરવા માટે એજ્યુકેશન લોન લીધી, તે હવે મોટી થઈ ગઈ છે, જમવાનું જાતે બનાવી શકે છે। હવે શિલ્પાબેન લોન ચૂકવવાની સાથે સાથે તેને પરણાવવા માટે પણ પૈસા ભેગા કરે છે મિત્રો। આ માટે તેમણે અમદાવાદના અન્ય એક વિસ્તારમાં પણ રાત્રિ દરમિયાન લારી શરૂ કરવાનું નક્કી કર્યું છે। શિલ્પાબેનના દીકરી ક્રિષ્ના હાલ કોલેજ તરફથી મલ્ટીનેશનલ કંપનીમાં ઇન્ટર્નશીપ માટે ગુજરાતની બહાર ગયા છે। તેમની દીકરી ક્રિષ્ના કહે છે કે મેં નાનપણથી જ મારી મમ્મીને મારી માતાને સંઘર્ષ કરતા જોયા છે, હું જ્યારે નોકરી પર લાગીશ ત્યારે સૌથી પહેલાં તેમની લારી બંધ કરાવીશ અને ભાડેથી એક દુકાન લઈ આપીશ જ્યાં તેઓ એક ટી શોપ ચલાવી શકે અને આ ઇન્ટર્નશીપમાંથી મને જે કંઈ પૈસા મળશે તેમાંથી હું એક એવી ગિફ્ટ આપીશ કે જે એમને મદદરૂપ થઈ શકે। અને હું હાલ ભલે HRમાં MBA કરી રહ્યો હું પણ મારા ભણવાના ઘણા ફંડા મેં મારી માતાના દેશી મેનેજમેન્ટમાંથી જ શીખી લીધા છે અને શીખી છું। વર્ષોથી શિલ્પાબેનને ત્યાં ચા પીવા આવતા ગ્રાહકો પણ મિત્રો શિલ્પાબેનના વખાણ કરતા કહે છે અને આ શિલ્પાબેન અહીં છેલ્લા 7 વર્ષથી અહીં ચાની લારી ચલાવે છે। અમે જ્યારે એમના કેન્સરગ્રસ્ત પતિને જોયા ત્યારે જ તેમની પરિસ્થિતિનો અણસાર આવી ગયો હતો। પણ એક વાત છે, તેમણે ક્યારેય કોઈની સામે હાથ નથી લંબાવ્યો અને મિત્રો શિલ્પાબેનની ચાની લારીનો એક બીજો પણ એક એવો નિયમ છે કે અહીં કોઈ ચા પી અને કોઈ પણ વ્યક્તિ પાન પડીકી એટલે કે ગુટખા સિગરેટ પી શકતો નથી। જો કોઈ એમ કરે તો શિલ્પાબેન તેમને મીઠો ઠપકો આપે છે અને કેન્સરના કારણે તેમણે પોતાના પતિ ગુમાવ્યા છે એટલે ગ્રાહક ફરી આવશે કે નહીં આવે તેની ચિંતા કર્યા વગર તેઓ આ વસ્તુઓ ન તો વેચે છે અને ન તો પોતાની લારી પાસે કોઈને તેનો ઉપયોગ કરવા દે છે, કારણ કે કેન્સરના કારણે શિલ્પાબેનનું કુટુંબ બરબાદ થઈ ગયું છે। મારા 2 ગ્રાહક ઓછા થશે એ ચાલશે, પણ કોઈનો દીકરો વ્યસનના કારણે બરબાદ થાય ને તે હું નહીં સાંખી શકું અને હું નહીં સાંખી લઉં। ધન્ય છે આવી હિંમતવાન અને જે બીજાના દુઃખને પણ પોતાનું દુઃખ સમજે છે, તો આવા બેનને મારા કોટી કોટી પ્રણામ છે, સલામ છે બેનને હિંમતને। મિત્રો આજની વાર્તા અહીં જ સંપૂર્ણ કરીએ છીએ। વાર્તા સાંભળવી આપને જો ગમી હોય તો વાર્તાને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો। જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ, જય રામદેવી, જય માતાજી, હર હર મહાદેવ, થેન્ક્સ ફોર વોચિંગ।